નમસ્કાર મિત્રો. મિત્રો, આપણે ગત લેક્ચરમાં આપણા ગ્રામરની અંદર કમ્પોઝિશનની વિભાગ જે છે એમાં આપણે લેટર રાઇટિંગ પૂરા કર્યા, અને છેલ્લે જે આપણે લેક્ચર સમજ્યા એ પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે એસે રાઇટિંગ વિશે સમજ્યા હતા. ત્યાર પછી મિત્રો, હવે આજનો આપણો જે લેક્ચર છે એ કમ્પોઝિશન વિભાગમાં એ લાસ્ટ લેક્ચર રહેશે, કારણ કે હવે આજના લેક્ચરમાં આપણે ડાયલોગ રાઇટિંગ અને વોક્યુબ્યુલરી ટેસ્ટિંગ આ બે વસ્તુ જે છે એની સમજ પૂર્ણ કરીએ. એટલે આપણું આજનું જે ફર્સ્ટ સેમેસ્ટરનું કમ્પોઝિશન છે એ પૂર્ણ થઈ રહેશે. એ પછી માત્ર આપણે બે જે ચેપ્ટર એ બાકી રહે છે ભણવા માટેના, સમજવા માટેના, બરાબર. આમ ગ્રામરમાં જોઈએ તો ત્રણ ચેપ્ટર બાકી રહે છે, 7, 8 અને 9. પણ 9 નંબરનું જે ચેપ્ટર છે કે જેની અંદર આપણને લેટ્સ લર્ન કરી અને જે ક્રિયાપદો એ આપવામાં આવેલા છે એ આપણે પાકા કરવાના છે, એટલે એને આપણે સમજવાના રહેતા, સમજાવવાના એ રહેતા હોતા નથી. તો આપણે ડાયલોગ રાઇટિંગ આજના એ લેક્ચરની અંદર એ શરૂ કરીએ છીએ. તો મિત્રો, આપણે અગાઉ જે આપણને 5 ડાયલોગ આપવામાં આવેલા છે એ 5 ડાયલોગમાંથી અગાઉ આપણે 2 ડાયલોગ જે છે એ સમજી લીધેલા છે. તો અહીંયા આજે આપણે 3 નંબર, 4 નંબર અને 5 નંબરના ડાયલોગ વિશે એ ચર્ચા કરીએ. તો ડાયલોગની અંદર આપણને મિત્રો હવે તો ખ્યાલ છે કે બે વ્યક્તિઓ વચ્ચેની જે વાતચીત એ આપણને આપવામાં આવેલી હોય છે. કૌંસમાં જે વાક્યો, શબ્દ સમૂહો આપણને આપવામાં આવેલા છે અથવા તો શબ્દો આપવામાં આવેલા છે, એ શબ્દો કયો શબ્દ કઈ ખાલી જગ્યા તરફ એ આપણે લખવાનો છે એ વસ્તુ એ આપણે જોવાની છે. આપણે વાતચીતને વાંચીએ, વાતચીતને સમજીએ, આખા ડાયલોગને અભ્યાસ કરીએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે કોના કોના વચ્ચે વાતચીત છે અને કયો શબ્દ જે છે એ કઈ જગ્યા પર એ આપણે જવાબમાં લખવાનો રહેશે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ તો મેનેજર અને નીતિન એના વચ્ચેની વાતચીત આપણને આપવામાં આવેલી છે. મેનેજર અને નીતિન વચ્ચેનો એક સંવાદ એ આપણને આપવામાં આવેલો છે. ઉપર કૌંસમાં આપવામાં આવેલા વાક્યોને જો સમજીએ તો એના પરથી આપણને થોડોક વિશેષ એ ખ્યાલ આવશે કે શેના વિશે એ વાતચીત થઈ રહી છે. તો સૌથી પહેલું જે વાક્ય આપેલું છે એ છે 100 રૂપીસ વિથ ધીસ ફોર્મ, આ ફોર્મ સાથે 100 રૂપિયા. પછીનું વાક્ય છે વોટ આર ધ ટાઈમિંગ્સ, શું સમય છે, બરાબર. ટાઈમિંગ્સ શબ્દનો અર્થ અહીંયા સમય, શું સમય છે. ત્યાર પછી છે આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ, મારે તમારા સ્પોર્ટ્સ ક્લબના એ સભ્ય બનવું છે, મેમ્બર બનવું છે. ત્યાર પછીનું વાક્ય છે વોટ ઇઝ ધ મંથલી ફી, બરાબર. માસિક ફી, દર મહિને જે ચૂકવવામાં આવે છે એ ફી કેટલી છે. અને સૌથી છેલ્લું છે ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ, કે આ ફોર્મ લ્યો અને એ ફોર્મને ભરી આપો. ફિલ કરવું એટલે ભરવું, બરાબર. ફોર્મની અંદર જે વિગતો પૂછવામાં આવેલી હોય છે એ વિગતોને ભરવાની વાત છે. તો મિત્રો, આપણને ખબર પડી કે ભાઈ નીતિન કોઈ સ્પોર્ટ્સ ક્લબના મેનેજર સાથે વાત કરી રહ્યો છે, બરાબર, કે જેમાં એને સ્પોર્ટ્સ ક્લબના સભ્ય બનવું છે. તો એના માટેની ફી કેટલી છે, એના સમય શું છે, એ બધી વસ્તુની માહિતી એ મેનેજર પાસેથી લઈ રહ્યો છે. એ વસ્તુનો ખ્યાલ આપણે પ્રાથમિક રીતે એ સમજી લીધો છે. હવે આપણે આખા પેરેગ્રાફને સમજીએ. એની અંદર જે ડાયલોગ આપવામાં આવેલા છે એમાં કયો સંવાદ, અહીંયા જે આપવામાં આવેલા કૌંસના શબ્દો છે એમાંથી એ આપણે ક્યાં લખશું એ વસ્તુ એ આપણે સમજવાની છે. તો સૌથી પહેલું વાક્ય મેનેજર બોલે છે. મેનેજર સેઈડ ગુડ ઇવનિંગ. મેનેજર જ્યારે નીતિન ક્લબમાં એ એન્ટર થાય છે ત્યારે એને શુભેચ્છા છે, આવકારે છે ગુડ ઇવનિંગ કહીને. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું, કેવી રીતે મદદ કરી શકું. તો નીતિન જે છે એ જવાબ આપે છે, નીતિન સેઈડ ગુડ ઇવનિંગ સર. નીતિન પણ એને એ સંબોધન આપે છે. સર શબ્દ અહીંયા માનવાચક શબ્દ છે, બરાબર. આપણે કોઈને માન આપવું છે તો જો પુરુષ છે તો એના માટે સર શબ્દનો ઉપયોગ કરશું, જો કોઈ સ્ત્રી છે તો એના માટે આપણે મેડમ એવા શબ્દનો યુઝ જે છે એ કરીએ છીએ. તો અહીંયા મેનેજર તરીકે એક પુરુષ વ્યક્તિ છે તો નીતિન એને ગુડ મોર્નિંગ સર એવું કહી, ગુડ ઇવનિંગ સર એવું કહીને સંબોધે છે. માય
નેમ ઇઝ નીતિન, અને પછી પોતાની ઓળખ આપે છે કે મારું નામ નીતિન છે. ત્યાર પછી નીતિન એને પોતાની વાત કરે છે પોતે ત્યાં શા માટે આવ્યો છે, બરાબર ને. અહીંયા કીધું ને એને કે હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું. તો અહીંયા વાક્ય આપણે લખેલું છે, તમે જોઈ શકો છો, આઈ વોન્ટ ટુ બીકમ અ મેમ્બર ઓફ યોર સ્પોર્ટ્સ ક્લબ. મારે તમારી જે સ્પોર્ટ્સ ક્લબ છે એ સ્પોર્ટ્સ ક્લબના સભ્ય એ બનવું છે. મેનેજર સેડ, શ્યોર નીતિન. મેનેજર એને કહે છે કે ચોક્કસ નીતિન, કેમ નહીં, તું બની શકે. હિયર એમ કરી અને એને એક ફોર્મ આપે છે, બરાબર ને, અને એમ કહે છે કે તારે આ ફોર્મ ભરવાનું છે. તો ટેક ધીસ ફોર્મ એન્ડ ફિલ ઇટ અપ, કે આ ફોર્મ લે અને આ ફોર્મની અંદર જે વિગતો પૂછવામાં આવેલી છે એ વિગતો એ તું આપે. પછી આપણે પેજ જે છે એ ટર્ન કરશું અને પાછળના પેજ ઉપર, એટલે કે આપણા ગ્રામરમાં પેજ નંબર 56 પરનો જે સંવાદ છે એ આ જ સંવાદ આગળ સમજીએ આપણે. નીતિન, યસ સર. નીતિન કહે છે કે હા સાહેબ, ચોક્કસ. એ ફોર્મ લઈ અને એની વિગતો જે છે એ ભરવા માટેનું જ્યારે મેનેજરે કીધું તો નીતિન એને યસ એવો જવાબ આપે છે. મેનેજર સેડ, ઇફ યુ નીડ એની હેલ્પ પ્લીઝ ટેલ મી. એમ કહે છે કે તારે ફોર્મ ભરવામાં જો કોઈ પણ મદદની જરૂર હોય, કોઈ હેલ્પની જરૂર હોય, તો તું એના માટે મને પૂછી શકે છે, મને કહી શકે છે. નીતિન સેડ, શ્યોર સર, થેન્ક યુ. નીતિન એને કહે છે કે ચોક્કસ, મારે જરૂર પડશે તો હું તમને પૂછીશ, અને પછી નીતિન એનો આભાર માને છે. મેનેજર સેડ, યુ વિલ હેવ ટુ પે. મેનેજર કહે છે કે તારે ભરવા પડશે, પે કરવા પડશે, એટલે કે ચૂકવવા પડશે અથવા તો ભરવા પડશે 100 રૂપીઝ વિથ ધીસ ફોર્મ. આ ફોર્મ તું જ્યારે જમા કરાવીશ ત્યારે આ ફોર્મની સાથે તારે 100 રૂપિયા આ ફોર્મ સાથે જમા કરવા પડશે. નીતિન સે, નીતિન હવે એને પૂછે છે કે એની દર મહિનાની ફી એ કેટલી છે, બરાબર ને. તો વોટ ઇઝ ધ મંથલી ફી સર. નીતિન એને પૂછે છે કે સર, આ જે સ્પોર્ટ્સ ક્લબ છે એના સભ્ય બન્યા પછી દર મહિને કેટલી રકમ એ ચૂકવવી પડે. મેનેજર સેડ, ઇટ્સ 250 રૂપીઝ. નીતિનને મેનેજર જવાબ આપે છે કે તારે દર મહિને 250 રૂપિયા સ્પોર્ટ્સ ક્લબના તું સભ્ય બનીશ એટલે તારે ચૂકવવાના રહેશે. નીતિન, વોટ આર ધ ટાઈમિંગ્સ સર. ત્યાર પછી નીતિન એને સમય વિશે પૂછે છે, બરાબર ને, કે આનો સમય શું છે. હવે અમે છેલ્લું એ જવાબ તરીકેનું વાક્ય છે એ આપણી પાસે બાકી રહ્યું છે. તો નીતિન એને સમય પૂછે છે કે જે ક્લબ છે એનો સમય શું છે, હું ક્યારે એ ક્લબમાં આવી શકું. મેનેજર સેડ, ઓહ, ઇટ્સ ઓપન ફ્રોમ 7 AM to 8 PM. મેનેજર એને સમય જણાવે છે કે સવારે 8 થી શરૂ કરી અને સવારે 7 થી શરૂ કરી અને સાંજના 8 સુધીનો એ સમય છે કે જે સમય દરમિયાન ક્લબ એ ખુલ્લી હોય છે, ઓપન હોય છે. યુ કેન કમ એની ટાઈમ, કે તું આમાંથી કોઈ પણ સમય, એટલે કે સવારે 7 થી શરૂ કરી અને સાંજના 8 સુધીના સમયમાં તું કોઈ પણ સમયે એ આવી શકે છે. તો આ રીતે મિત્રો, આપણને જે ડાયલોગ આપવામાં આવેલા હોય છે એના એ આન્સર આપણે અહીંયા જે રીતે લખેલા છે એ પ્રકારે એ લખવાના છે. ત્યાર પછી આપણે ડાયલોગ નંબર 4 તરફ જો નજર કરશું તો એની અંદર પણ આપણે સૌથી પહેલાં તો કોના વચ્ચે વાતચીત છે અને ઉપર જે કૌંસમાં વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે સમજીએ, કે જેથી કરીને સરળતાથી આપણે ડાયલોગ જે છે એને જવાબમાં એ લખી શકીએ. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે મિત્રો કે નિધિ અને હર્ષ વચ્ચે એ વાતચીત થયેલી છે. અને ઉપરના જે વાક્યો છે એને હવે આપણે સમજીએ તો, ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક, કે શું કંઈ એવું છે કે જે તને પસંદ ન પડ્યું હોય, તને ગમ્યું ન હોય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ગેમ ડુ યુ પ્લે, બરાબર, રમત તમે રમો છો અથવા તો તું રમે છે. ત્યાર પછીનું વાક્ય છે, ઇટ્સ નાઇસ એસ્પેશિયલી ધ લાઇબ્રેરી, કે ખૂબ સરસ, બરાબર, ખૂબ સુંદર છે, ખૂબ સરસ છે, ખાસ કરીને એસ્પેશિયલી ધ લાઇબ્રેરી, ખાસ કરીને પુસ્તકાલય જે છે એ ખૂબ સરસ છે. પછીનું વાક્ય છે, ધ ટીચર્સ આર નાઇસ એન્ડ હેલ્પફુલ, કે શિક્ષકો એ ખૂબ જ સારા અને મદદરૂપ થાય એવા છે. અને સૌથી છેલ્લે છે, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ, કે રમતગમતની જે સુવિધાઓ છે, સગવડતાઓ. ફેસિલિટી શબ્દનો અર્થ અહીંયા સુવિધા અથવા તો સગવડતા એવા અર્થમાં થાય છે.
તો હવે મિત્રો આ વાક્યો આપણે સમજી લીધા છે, એના પરથી ડાયલોગ જે છે એની અંદર કયો જવાબ એ આવશે, ક્યાં આવશે એ આપણે લખીએ. તો સૌથી પહેલા વાતચીતની શરૂઆત જે થાય છે એને સમજીએ. નિધિ સેઈડ, હાય હર્ષ, હાઉ ડીડ યુ લાઈક અવર સ્કૂલ. નિધિ જે છે એ હર્ષને પોતાની શાળા એ બતાવતી હોય છે, અને ત્યારે એને પૂછે છે શાળા બતાવી દીધા પછી કે હર્ષ તને અમારી શાળા કેવી લાગી. હર્ષ, હાય નિધિ. હર્ષ કહે છે હા નિધિ, ઇટ્સ નાઇસ, કે ખૂબ સરસ છે. એસ્પેશિયલી ધ લાઇબ્રેરી, ખાસ કરીને પુસ્તકાલય. બરાબર, હર્ષ જે છે બધી શાળાની અંદર જે સગવડતાઓ છે, સુવિધાઓ છે એને જોયા પછી એ નિધિને કહે છે કે ખાસ કરીને મને પુસ્તકાલય એ ઘણું એ પસંદ પડ્યું. નિધિ, ઓહ યુ લાઈક ટુ રીડ બુક્સ. નિધિ પૂછે છે કે શું તને પુસ્તકો વાંચવા ગમે છે. હર્ષ, યસ આઈ ડૂ. હર્ષ કહે છે કે હા મને પુસ્તકો વાંચવા ગમે છે. નિધિ સેડ, ઇઝ ધેર એનીથિંગ ધેટ યુ ડોન્ટ લાઈક. અહીંયા નિધિ એને પૂછે છે કે તને એવું કંઈ છે કે જે વસ્તુ પસંદ ન પડી હોય સ્કૂલની અંદર, કંઈ વસ્તુ તને ન ગમી હોય. હર્ષ સેઈડ, યસ આઈ ડુ નોટ લાઈક ધ સ્પોર્ટ્સ ફેસિલિટી, એસ્પેશિયલી ફોર આઉટડોર ગેમ્સ. હર્ષ નિધિને જવાબ આપે છે કે હા, એક વસ્તુ છે, મને રમતગમતની જે સુવિધાઓ છે સ્પોર્ટ્સ ફેસિલિટીસ એ થોડી ના પસંદ આવી, ખાસ કરીને એસ્પેશિયલી શબ્દનો અર્થ ખાસ કરીને ફોર આઉટડોર ગેમ્સ, કે જે બહારની મેદાની રમતો. અહીંયા આઉટડોર ગેમ્સ શબ્દનો અર્થ આપણે શું લઈએ, મેદાની રમતો. બરાબર, બે પ્રકારની રમતો એ આપણે રમતા હોઈએ છીએ, એક ઇન્ડોર ગેમ્સ કે જેમાં ઘરની અંદર બેસીને અથવા તો ઘર કોઈ છતની નીચે બેસી અને આપણે રમત રમી શકીએ છીએ, અને અમુક રમતો છે આઉટડોર ગેમ્સ કે જેમાં આપણે મેદાની એ રમતો, મેદાનમાં જ એ રમત જે છે એ આપણે રમી શકીએ છીએ. તો અહીંયા આઉટડોર ગેમ્સ એટલે કે મેદાની રમતો છે એની હર્ષ એ વાત કરી રહ્યો છે. નિધિ સેડ, ઓહ વિચ ગેમ ડુ યુ પ્લે. નિધિ પૂછે છે કે તું કઈ ગેમ રમે છે, તું કઈ ગેમ રમવાનું પસંદ કરે છે. હર્ષ, આઈ લાઈક ટુ પ્લે બાસ્કેટબોલ. હર્ષ એને જવાબ આપે છે કે મને બાસ્કેટબોલ રમવું એ પસંદ છે, ગમે છે. નિધિ સેડ, ઇટ્સ નાઇસ. નિધિ કહે છે કે ખરેખર ખૂબ સારું, બાસ્કેટબોલ રમત ઘણી સારી છે. હર્ષ સેડ, બટ ધ ટીચર્સ આર વેરી નાઇસ એન્ડ હેલ્પફુલ. હર્ષ જે છે શિક્ષકોના એ વખાણ કરતા કહે છે કે શિક્ષકો ખૂબ સારા છે અને મદદરૂપ થાય, હેલ્પફુલ એવા પ્રકારના છે. નિધિ સેડ, યસ ધે આર. નિધિ કહે છે કે હા તેઓ એ પ્રકારના છે. બરાબર, તો મિત્રો અહીંયા આપણો પેરેગ્રાફ નંબર, ડાયલોગ નંબર 4 જે છે એ આપણે પૂર્ણ કર્યો છે. એ પછી ડાયલોગ નંબર 5 એ આપણને અહીંયા આપવામાં આવેલો છે. મિત્રો 4 ડાયલોગ એ મેં અહીંયા સમજાવેલા છે, 5મો ડાયલોગ પણ તમે અહીંયા જોઈ શકો છો, જવાબ લખેલા છે. પણ છતાં હું એવું ઈચ્છું કે આ ડાયલોગ પહેલાં તમે તમારી રીતે ભરત અને ગીતા વચ્ચે જે વાતચીત થયેલી છે વાતચીતના વાક્યોને વાંચો, ઉપર જે કૌંસમાં જવાબ આપેલા છે જવાબને જુઓ, પછી તમે તમારી જાતે એને સોલ્વ કરી અને જવાબ લખજો, અને જો જરૂર પડે તો આ વિડીયોની અંદર જે એના જવાબો આપવામાં આવેલા છે એ જવાબો સાથે તમે લખેલા જવાબો છે એને તમે મેચ કરી અને જોઈ લેજો. ત્યાર પછી મિત્રો આપણે આગળ એમાં જે વોક્યુબ્યુલરી ટેસ્ટિંગ આપણને આપવામાં આવેલું છે પેજ નંબર 57 પર. બરાબર, તો એમાં પણ મિત્રો આપણે અગાઉ એ 3 જે પેરેગ્રાફ આપણને આપવામાં આવેલા છે એ 3 પેરેગ્રાફને આપણે સમજી લીધેલા છે. અત્યારે એ પછીના 3 પેરેગ્રાફ તમે તમારી સ્ક્રીન ઉપર એ જોઈ શકો છો, પેરેગ્રાફ નંબર 4, 5 અને 6. અહીંયા આપણને કૌંસમાં બે શબ્દો આપવામાં આવેલા છે, બેમાંથી કોઈ એક શબ્દ એ જવાબ તરીકે આપણે સાચા એ ખાલી જગ્યા છે એમાં એ લખવાનો છે. તો આપણે પેરેગ્રાફને સમજતા રહીએ અને એમાંથી સાચો શબ્દ એ કયો એ જવાબ તરીકે આવે છે એ આપણે લખતો રહેવાનો છે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ તો 4th જે પેરેગ્રાફ આપેલો છે વોક્યુબ્યુલરી ટેસ્ટિંગની અંદર એમાં આપણે છે કુમાર સેઈડ. કુમાર કહે છે વંશ, વંશ એટલે કોઈનો. બરાબર, હવે તમે જુઓ તો બંને શબ્દનો ઉચ્ચાર કૌંસમાં જે આપેલો છે ને એ રાઇટ જ છે. WRITE રાઇટ એટલે લખવું અને RIGHT રાઇટ એટલે
જમણું, બરાબર, એનો એક બીજો અર્થ સાચું એવો પણ થશે, બરાબર, પણ અહીંયા આપણે જમણું એવો અર્થ લેશું, કારણ કે આર્મ એવો શબ્દ લખેલો છે, બરાબર ને. એ પછી તો આપણો સાચો જવાબ છે એ આર્મ, એ આપેલો છે શબ્દ, એના પરથી આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે રાઈટ એટલે લખવું એ અર્થમાં નહીં લઈએ, પણ રાઈટ એટલે અહીંયા જમણો એવા એ અર્થમાં લેશું. ઇઝ થિકર ધેન વન્સ લેફ્ટ આર્મ, બરાબર ને. કુમાર એવું કહે છે કે કોઈ વ્યક્તિનો જે ડાબો હાથ છે એના કરતાં જમણો હાથ થિકર, થિકર એટલે થોડો જાડો હોય છે, બરાબર ને, ના કરતાં વધારે જાડો એવા અર્થમાં. આઈ એમ પછી બ્લેન્ક છે, ઇટ ઇઝ, બરાબર, તો આઈ એમ શ્યોરલી નહીં પણ આઈ એમ શ્યોર, મને ખાતરી છે, બરાબર, હું ખાતરીપૂર્વક એવા અર્થમાં નહીં પણ અહીંયા મને ખાતરી છે એવા અર્થમાં, એટલે આઈ એમ શ્યોર ઇટ ઇઝ, મને ખાતરી છે તેમ છે. ધેટ ઇઝ, જો અહીંયા ધેટ્સ શબ્દ લખેલો છે, એમાં ધેટ પછી એફોસ્ટ્રોફી એસની નિશાની કરીને એસ લખેલો છે, બરાબર, પણ ખરેખર એનો આપણે અર્થ જુદો કરીએ તો ધેટ ઇઝ એવો અર્થ થશે. પછી બ્લેન્ક છે, તો એમાં તમે જોઈ શકો છો આપણને બે ખાલી જગ્યામાં ઓપ્શન આપેલા છે, બરાબર ને, ઇમ્પોસિબલ અને ઇમ્પોસિબિલિટી, બરાબર. તો અહીંયા જવાબ આવશે આપણો ઇમ્પોસિબલ, અશક્ય, બરાબર. સેઈડ રહીમ, રહીમ એમ કહે છે કુમારને કે ના, એવું ન હોય, એ અશક્ય છે, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ધ ટુ આર્મ્સ મસ્ટ બી, બંને હાથ, બરાબર ને, કોઈ એક વ્યક્તિનો, કુમાર એમ કહે છે કે જમણો હાથ છે એ ડાબા હાથ કરતાં થોડો વધારે જાડો હોય છે, તો રહીમ એને ના પાડે છે કે એ વસ્તુ અશક્ય છે, ધેટ ઇઝ ઇમ્પોસિબલ. ધ ટુ આર્મ્સ મસ્ટ બી ઇક્વલી થિક, બરાબર ને, બંને હાથ જે છે એક સરખી રીતે એ જાડા હોય, કોઈ એક હાથ જે છે એ વધારે જાડો હોય કે કોઈ એક હાથ છે એ પાતળો હોય, એવું ન હોય, કોઈ વ્યક્તિના બંને હાથ જે છે એ એક સરખા એ જાડા હોય છે. ત્યાર પછી મિત્રો આપણે પાંચમા નંબરના એ વોકેબ્યુલરી ટેસ્ટિંગના પેરેગ્રાફને એ સમજીએ, તો એમાં આપણને આપવામાં આવેલું છે એક સ્ટોરી, એ આપવામાં આવેલી છે નાનકડી એમથી એવી. વન ડે, એક દિવસ, વિલિયમ ટેલ વોઝ વોકિંગ ટુ ધ માર્કેટ સ્ક્વેર ઓફ અ ટાઉન ઇન સ્વિઝરલેન્ડ. વિલિયમ ટેલ, કે જે સ્વિઝરલેન્ડની જે માર્કેટ છે, બજાર છે, સ્વિઝરલેન્ડનું એક શહેર, બરાબર, એ શહેરની એક બજારમાં એ માર્કેટ સ્ક્વેર, એટલે કે જે આપણે જેને ચોરસ જગ્યા એવા અર્થમાં માર્કેટ સ્ક્વેર ઓફ, અથવા તો એક પ્લેસનું નામ, કે જ્યાં એ પોતે વોકિંગ ચાલીને જઈ રહ્યો હતો. હિઝ પછી બે શબ્દો આપેલા છે, એલ્ડરલી અથવા તો એલ્ડસ્ટ, બરાબર. સન વોઝ 10 યર્સ, બરાબર, તો એનો 10 વર્ષનો દીકરો, બરાબર, તો હિઝ એલ્ડરલી સન, એનો મોટો દીકરો, વોઝ 10 યર્સ, બરાબર, 10 વર્ષનો. તો વર્ષનો શબ્દ છે એટલા માટે આપણે અહીંયા ઓલ્ડર એવું નહીં કરીએ, કે જો ઓલ્ડર હશે તો કોઈના કરતાં એ વધારે મોટો, તો એનું નામ પછી અહીંયા આપવામાં આવેલું નથી, બરાબર ને. ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપણે જ્યારે સમજશું ત્યારે આપણને આ વસ્તુનો ખ્યાલ આવશે કે કોઈ પણ શબ્દને જ્યારે આપણે વિશેષણ જે છે એને ER લગાવીએ તો એ કમ્પેરેટિવના એ રૂપમાં એ શબ્દ એ ચેન્જ થતો હોય છે, બરાબર. તો અહીંયા જવાબ આપણો આવશે ઓલ્ડ, 10 યર્સ ઓલ્ડ, 10 વર્ષની ઉંમરનો. વોકડ બાય હિઝ સાઈડ, એની બાજુએ ચાલતો હતો, એટલે કે એની સાથે ચાલતો હતો. ટેલ વોઝ ટોલ, વિલિયમ ટેલ જે છે એકદમ ઊંચી કદકાઠીનો. એન્ડ બે શબ્દો આપવામાં આવેલા છે, સ્ટ્રોંગ કે સ્ટ્રેન્થ, બરાબર, તો સ્ટ્રોંગ એટલે મજબૂત અને સ્ટ્રેન્થ, બરાબર, એનો અર્થ થશે તાકાત, તો અહીંયા સ્ટ્રોંગ એકદમ મજબૂત કદકાઠીનો. પછી બીજો શબ્દ છે બ્રોડ અને બ્રોડન, બરાબર, તો બ્રોડન શબ્દ જવાબમાં નહીં આવે પણ અહીંયા બ્રોડ, બરાબર, એકદમ પહોળો, જે હટ્ટો કટ્ટો જેને કહીએ ને આપણે એ પ્રકારનો. એન્ડ શાર્પલી, અને એકદમ ઝડપી, તીક્ષ્ણ જેની દ્રષ્ટિ છે, સ્ફૂર્તિલો એવા અર્થમાં પણ આપણે આ શબ્દ છે લઈ શકીએ. એન્ડ ધેર વોઝ અ લુક ઓફ, તો એમાં હેપ્પી કે હેપ્પીનેસ ઇન હિઝ આઈસ, બરાબર, તો એમાં હેપ્પીનેસ, એની આંખોમાં એક પ્રકારની ખુશી, એક પ્રકારનો આનંદ જે છે એ દેખાઈ રહ્યો હતો, છલકાઈ રહ્યો હતો. ત્યાર પછી મિત્રો અહીંયા પણ જે પેરેગ્રાફ નંબર 6 વોક્યુબ્યુલરી ટેસ્ટિંગમાં આપેલો છે એ પણ
હું તમને આજે હોમવર્કની અંદર એ આપી રહ્યો છું, કારણ કે એની અંદર પણ જે પ્રકારના શબ્દો છે કે જેને તમારે યોગ્ય શબ્દ કયો જવાબ એ કેવી રીતે લખવાનો છે એ આપણે સિલેક્ટ કરી અને એની અંદરથી એ લખી નાખવાનો છે. તો આ જવાબ તો તમારી સામે છે જ તે, પણ હું એમાં પણ એવું ઈચ્છીશ કે તમે સૌથી પહેલાં તો તમારી રીતે પેરેગ્રાફને વાંચો, તમારી રીતે જવાબ છે એ સિલેક્ટ કરો અને તમને ખ્યાલ આવે કે તમારા જવાબ છે એ કેટલા સાચા પડે છે અને જવાબ છે એ કેટલા તમારા ખોટા પડે છે. તો મિત્રો, અહીંયા આપણું કમ્પોઝિશનનો જે વિભાગ છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે આગળ જે છે એ જે ગ્રામર વિભાગ બાકી રહે છે એ ગ્રામર વિભાગની ચર્ચા કરવાની રહેશે, અને સાથે સાથે આપણે એક યુનિટ જે આપણો બાકી રહે છે ટેક્સ્ટ બુકમાં એ યુનિટની એ ચર્ચાઓ આપણે કરવાની રહેશે. મિત્રો, ધીરે ધીરે કરતાં આપણે ફર્સ્ટ સેમેસ્ટરના પૂર્ણ તરફ એ આગળ વધી રહ્યા છીએ. લગભગ આપણો 60-70% જેવો સિલેબસ એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણી એ જવાબદારી, એ ફરજ છે થોડીક વધી જાય છે. આપણે ખાસ કરીને જે શબ્દો છે એનું ભંડોળ, જો કે તમે અગાઉથી તમને કીધેલું જ છે એટલે તમે ભેગું કરતા જ હશો, પણ છતાંય થોડીક મહેનત જે છે એ આપણે વધારી દઈએ, થોડોક એક્સ્ટ્રા ટાઈમ રિવિઝન માટે, વાંચન માટે, લેખન માટે એ આપણે ખાસ રાખીએ, બરાબર છે. એ વસ્તુ બહુ અગત્યની છે. જો લાંબા સમય સુધી આપણે લખાણથી દૂર રહેશું તો આપણા અક્ષરો છે એ થોડાક નબળા પડવાની શક્યતાઓ છે. તો ડેઈલી આપણે થોડુંક થોડુંક એ એકાદું પેજ ગમે તે આપણે લખી શકીએ, બરાબર, આપણી કોઈ પણ ટેક્સ્ટ બુકમાંથી એક પેજ રફ નોટની અંદર, જે આપણું ફૂલ સ્કેપ બુક છે એ ફૂલ સ્કેપ બુકનું એક પેજ જે છે દરેક ભાષાનું, એક દિવસ ગુજરાતીનું લખો, એક દિવસ ઇંગ્લિશનું લખો, એક દિવસ હિન્દીમાં લખો, એક દિવસ સમાજમાં સામાજિક વિજ્ઞાન છે એમાંથી લખો, એક દિવસ વિજ્ઞાનમાંથી લખો, એમ એક પેજ જે છે એ રોજ દિવસ આપણે આપી દઈએ, સોમવારથી શનિવાર સુધીના, એવી જ રીતે સોમવારથી શનિવાર સુધીના વિષયો આપી દઈએ અને રોજ આપણે એક એક પેજ જે છે લખતા રહેશું તો આપણા અક્ષરો જે છે એ આપોઆપ એ સુધરશે, બરાબર છે. દરેક ભાષામાં સુધરશે, માત્ર ગુજરાતીમાં જ સુધરે એવું નહીં, પણ હિન્દીમાં પણ આપણા અક્ષરોમાં જે વળાંક આવે છે વ્યવસ્થિત થશે. શાંતિથી લખવું, બરાબર, માત્ર લખવું છે એટલે પૂરું કરી નાખવું એવા અર્થમાં નહીં, પણ શાંતિથી ધીરે ધીરે એ આપણે એ લખતા રહેવું છે. તો મિત્રો, મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો, રિવિઝન કરતા રહેજો.